જય ગણિત દોસ્તો બેઝિક ગણિતના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે છેદિકાની એક તરફના અંતઃકોણ વિશે સમજ મેળવીશું છેદિકાની એક તરફના અંતઃકોણ સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈશું છેદિકાની એક જ તરફ આવેલા બે અંતકોણોને છેદિકાની એક તરફના અંતકોણ કહે છે ચાલો આકૃતિ દ્વારા એની સમજ મેળવવાની કોશિશ કરીએ આ એક રેખા છે અને હું રેખા એલ કહું છું આ રેખા છે બીજી એને રેખા એમ કહું છું આ બે રેખાઓ જે છે એટલે કે રેખા એલ અને રેખા એમની આ એક છેદિકા છે અને આ છેદિકાને હું ટી નામ આપું છું હવે આ છેદિકા દોરવાથી અહીંયા ઉપર ચાર ખૂણા બને છે અને નીચે પણ ચાર ખૂણા રચાય છે આ ખૂણાઓને સરળ પડે એટલે હું નંબર આપી દઉં છું આછેદ બિંદુને પી કહું છું આછેદ બિંદુને ક્યુ કહું છું આ ખૂણાને એક આ ખૂણાને બે આ ખૂણાને ત્રણ આ ખૂણાને ચાર આ ખૂણાને પાંચ આ ખૂણાને છ સાત અને આ ખૂણાને હું આઠ કહું છું હવે વ્યાખ્યા પ્રમાણે છેદિકાની એક જ તરફ

તો જમણી બાજુ આવેલા અથવા એક જ તરફ આવેલા અંતકોણ જે અંતકોણો જે બે છે એ ચાર ખૂણો ચાર અને ખૂણો પાંચ થશે આ બે ખૂણાઓને વ્યાખ્યા અનુસાર છેદિકાની એક તરફના અંતકોણ કહે છે અથવા તો આ તરફ લઉં ડાબી બાજુ લઉં તો ખૂણો ત્રણ અને ખૂણો છ જે છે એ છેદિકાની એક તરફ આવેલા અંતકોણ થશે હા યાદ રાખવા માટે આપણે શું કરી શકીએ અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે અંતકોણો છે ત્યાં સી આકાર રચાય છે આ ખાલી યાદ રાખવા માટે છે આ સી ઊંધો પણ હોઈ શકે અને છતો પણ હોઈ શકે એટલે આ સી આકાર રચાય હું ચાલો તમને દોરી બતાવું મેં હાઇલાઇટ કર્યો છે સી આકાર આ સી ની અંદર તરફ આવેલા જે ખૂણા છે એને આપણે છેદિકાની એક તરફના અંતકોણ કહી શકીએ એટલે ખૂણો ચાર અને ખૂણો પાંચ જે છે એ છેદિકાની એક તરફના અંતકોણ થશે હું લખી નાખું અહીં ખૂણો ચાર અને ખૂણો પાંચ જે છે એ છેદિકાની એક તરફના અંતર છે એવી જ રીતે આ બાજુ પણ એક સી રચાશે ઊંધો સી આપણે જોઈએ અહીંયા જોઈ શકાય છે આ બાજુ ઊંધો સી રચાય છે તો એની અંદર કયા ખૂણા આવેલા છે ખૂણો ત્રણ અને ખૂણો છ એટલે હું અહીં લખી શકું કે ભાઈ ખૂણો ત્રણ અને ખૂણો છ જે છે એ છેદિકાની એક તરફના અંતકોણ છે અહીંયા આગળ આ બે રેખાઓ છે એની એક છેદિકા છે તો અંતકોણોની આપણને કેટલી જોડ મળે છે બે જોડ મળે છે એક આ બાજુની અને બીજી આ બાજુની આમ બે રેખાઓની છેદિકાથી આપણને છેદિકાની એક તરફના અંતકોણની બે જોડ મળે છે છેદિકાની એક તરફના અંતકોણના બીજા પણ કેટલાક નામો છે આપણે જોઈ લઈએ જેથી આપણને તકલીફ ન રહે છેદિકાની એક તરફના જે અંતકોણ છે એને અનુક્રમિક અંતઃૂણા પણ કહે છે અનુક્રમિક અંતઃૂણા યાદ રાખશો અથવા સંબંધિત કોણ પણ કહે છે અથવા સહ આંતરિક ખૂણા પણ કહે છે એટલે છેદિકાની એક તરફના અંતકોણના બીજા નામો છે આપણે ખાસ યાદ રાખીશું ને તો આ બીજા નામથી આપણને આ પૂછે તો આપણને આવડતું હોય છતાં આપણે કહી શકીએ નહીં